પુના વિસ્તારમાં બે પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બે શાળાની રિબિન કાપવા નહીં મળતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલ ઉદઘાટન સમારોહમાં ગેરહાજર રહ્યા હતા. પાલિકાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સિલસિલો આજથી શરૂ થયો છે. 7 દિવસ ચાલનારા આ કાર્યક્રમોનો આજે પહેલા દિવસે પુના પોલીસ ચોકી તથા પુના યોગી ચોક વિસ્તારમાં 2 પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બંને શાળાનું લોકાર્પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલના હસ્તે કરવાનો નિર્ણય લઈ આમંત્રણ પત્રિકામાં તેમનું નામ છાપી દેવાયું હતું. જાહેર બાંધકામ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠીએ આનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે પાલિકાના દરેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે તે સમિતિના ચેરમેનને હસ્તે કરવામાં આવે છે. શાળાના મકાનો જાહેર બાંધકામ સમિતિએ મંજૂર કર્યા હોવાથી તેના લોકાર્પણની કામગીરી જાહેર બાંધકામ સમિતિના ચેરમેનના હસ્તે જ થવી જોઈએ. આમંત્રણ કાર્ડ છપાઈ ગયા બાદ જાહેર બાંધકામ સમિતિના ચેરમેને હસમુખ પટેલના હાથે લોકાર્પણનો વિરોધ કરતા અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી પાલિકાની જાહેરાતમાં હસમુખ પટેલની બાદબાકી કરી દેવાઈ હતી. એટલું જ નહીં, બંને શાળાના મકાન પર લગાડવામાં આવેલી તકતીમાં પણ હસમુખ પટેલની બાદબાકી કરી દેવાઈ હતી. આજે સવારે આ બંને શાળાના મકાનોનું લોકાર્પણ સોમનાથ મરાઠેના હસ્તે કરવામાં આવ્યું હતું. નમસ્કાર, સોમનાથ મરાઠે, જાહેર બાંધકામ ચેરમેન સુરત મહાનગરપાલિકા. 11મી ફેબ્રુઆરીથી 17મી ફેબ્રુઆરી સુધી 328 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ વિધિનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, ખાસ કરીને 11મી તારીખનો જે કાર્યક્રમ હતો, જ્યારે સવારે છાપામાં મને વાંચવા મળ્યું ત્યારે આ કાર બાબતનું વિવાદની ખબર પડી. મારી કોઈના નામ સામે મારો કોઈ દિવસ વિરોધ નથી, પરંતુ નિશ્ચિત મને પણ એક આ વાતનું મન દુઃખ થાય છે. જે જાહેર બાંધકામ કમિટીને લગતા જે સ્કૂલ બિલ્ડિંગો હતા અને મારા નામ પેલા કાર્ડમાં તકતીમાં બાદબાકી રાખવામાં જે આવી હતી, મારા વતી ખાલી અધિકારીઓને એટલી સૂચનામાં અપાવી હતી કે મારા નામની બાદબાકી કેમ રાખી છે, પરંતુ કોઈકનો વિરોધ કરેલ નથી. અને સુરત મહાનગરપાલિકા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના પુણ્યતિથિના આ શુભ અવસર પર સુરત શહેરના નગરજનો માટે આ જે પ્રકલ્પો ખુલ્લા મૂક્યા છે અને આ વિકાસના જે કામો થઈ રહ્યા છે અને અવિરત સુરત મહાનગરપાલિકા અને ભાજપ શાસકો વિકાસ માટે કટિબદ્ધ છે. જે અધિકારીઓએ નામની બાદબાકી રાખી છે એમને શું કહેશો? એમને એકવાર સૂચના આપી છે, નેક્સ્ટ ટાઈમ ભૂલ કરશે તો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર વિવાદમાં ભારે નામોશી થતા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન કાર્યક્રમમાં દેખાયા ન હતા. તેમની ગેરહાજરીમાં ભાજપ શાસકોએ ઉદઘાટન કાર્યક્રમ પાર પાડ્યો હતો. મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.